અતુલ હાઈવે મુકુંદના બ્રિજ ઉતરી વાપીથી સુરત તરફ ટ્રેક પર રહીવાના રોજ બપોરના સમયે બે ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં બેના મોત નીપજ્યા હતા. અકસ્માતમાં સેરોલેટ કાર ચાલક ટ્રકના પાછળ ઘૂસી જવાના ડરથી કાર ચાલકે સામેની ટ્રેક તરફ જઈ પડતા તે સમયે એક ડમ્પર આવતા સીધો કાર ચાલક ડમ્પરના આગળના ભાગે ધડાકાભેર ઘૂસી જતા કાર નંબર GJ15DD3299 માં બેસેલ સવારમાં ઘટના સ્થળે બેના મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારમાં દબાયેલ બેને સ્થાનિકો દ્વારા કાઢતા 10 મિનિટનો સમય લીધો હતો. અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા સ્થળ પર તે તાત્કાલિક આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તને વલસાડ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માતમાં કારમાં બેસેલ પરિવાર વલસાડના હતા અને જેમાં મૃત્યુ પામેલ બે મામા ભાણેજ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અકસ્માતમાં ત્રીજા વ્યક્તિને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બેભાન હાલતમાં તે સ્થળ પર ધડી પડ્યો હતો, જેને 108 એમ્બ્યુલન્સમાં બેસાડીને લઈ ગયા હતા, પરંતુ તેના પણ બચવાની શક્યતા ઓછી જોવા મળી હતી. જ્યારે અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેને કંટ્રોલ કરવા IRB અને હાઈવે ટ્રાફિક પોલીસની ટીમ ક્રેન લઈને વાહનોને રોડની સાઈડે કરતા ટ્રાફિક કંટ્રોલ થવા પામ્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.